દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટીઝ એનએલયુના કન્સોર્ટિયમની જનરલ બોડીની બેઠક મળી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ક્લેટ કન્સોર્ટિયમની જનરલ બોડી મીટિંગ 23 નેશનલ લો યુનિવર્સિટી એનએલયુ અને કન્સોર્ટિયમની જનરલ બોડી મીટિંગનું આયોજન કરવામાં આવેલ દીવના જલંધર સર્કિટ હાઉસ મુકામે યોજાયેલ આ બેઠકમાં 23 સભ્ય એનએલયુના કુલપતિઓએ ભાગ લીધો હતો, જે અંતર્ગત જીએનએલયુના નિર્દેશક સર્વસંમતિથી ક્લેટ 2024ના સંયોજક પસંદ કરવામાં આવ્યા, જેઓ ક્લેટ 2024નું આયોજન કરવા માટે જવાબદાર રહેશે, જે 10 ડિસેમ્બર 2023 માટે નિર્ધારિત છે. બેઠક દરમિયાન જનરલ બોડીએ કન્સોર્ટિયમના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પ્રોફેસર ડૉક્ટર વિજેન્દર કુમાર કુલપતિ, મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી નાગપુરની વરણી કરવામાં આવી, તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રોફેસર ડૉક્ટર વીસી વિવેકાનંદન, કુલપતિ હિદાયતુલ્લા, રાષ્ટ્રીય લો યુનિવર્સિટી રાયપુરની વરણી કરવામાં આવી. ત્યારબાદ ક્લેટ 2024ના કન્વીનર તરીકે પ્રોફેસર ડૉક્ટર એસ શાંતાકુમાર, નિર્દેશક ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જીએનએલયુ ગાંધીનગરની વરણી કરવામાં આવી. ક્લેટ 2024ના કન્વીનર તરીકે પ્રોફેસર ડૉક્ટર એસ શાંતાકુમાર, જીએનએલયુ નિયામક, કોમન લો એડમિશન ટ્રસ્ટ 2024, ક્લેટ 2024 કે જે 10 ડિસેમ્બર 2023ના રોજ સુનિશ્ચિત થયેલ છે, જેનું આયોજન કરવા માટે જવાબદાર રહેશે. સામાન્ય સભામાં 2023 માટે પ્રવૃત્તિઓના કેલેન્ડરને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં સમાવિષ્ટ મહત્વની પ્રવૃત્તિઓ જેમ કે કેટલાક સ્તરો પર એક સાથે થીમ આધારિત પરિષદો સાથે આંતરરાષ્ટ્રીય સંશોધન પરિષદ, રાષ્ટ્રીય કાનૂન યુનિવર્સિટીના ભાવિ નેતાઓને તૈયાર કરવા યુવા નેતાઓની પરિષદ, વિદેશી યુનિવર્સિટીમાં સંશોધન માટે યુવા સંશોધકો અને કાયદાના શિક્ષકો માટે ફેલોશીપ, આંતરરાષ્ટ્રીય મુસાફરી અને વિદેશી યુનિવર્સિટીમાં 4 મહિના સુધીના રોકાણને આવરી લેશે. જીએનએલયુના નિર્દેશક અને જીબીએમના યજમાન પ્રોફેસર શાંતાકુમાર એ બેઠકના સફળ આયોજન કરવા બદલ તેમજ દીવ પ્રશાસન દ્વારા કુલપતિઓને ખૂબ જ સારી સવલતો પૂરી પાડવામાં આવી તે બદલ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ દીવ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, જેમણે સંઘ પ્રદેશના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના સહયોગ અને સમર્થનનો પણ સ્વીકાર કર્યો છે અને તેઓના અથાગ પ્રયત્નો થકી સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓ સેલવાસ લો કોલેજમાં પ્રવેશ મેળવીને વકીલ બની સમાજને નવી દિશા આપી શકશે. દેશમાં કાનૂની શિક્ષણના ધોરણોને સુધારવા અને કાનૂની શિક્ષણ દ્વારા ન્યાય પ્રણાલીને સેવા આપવા માટે 2017માં રાષ્ટ્રીય લો યુનિવર્સિટીના સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. 23 નેશનલ લો યુનિવર્સિટી સભ્ય તરીકે કન્સોર્ટિયમમાં જોડાયા છે, જે કન્સોર્ટિયમ કોમન લો એડમિશન ટેસ્ટ ક્લેટનું આયોજન કરેલ છે, જે 5 વર્ષના સંકલિત LLBમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે અને LLM સભ્ય રાષ્ટ્રીય લો યુનિવર્સિટીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા કાર્યક્રમો સભ્ય અને LU સિવાય 60થી વધુ અન્ય સંલગ્ન યુનિવર્સિટી અને સંસ્થાઓ પ્રવેશ અને ભરતી માટે ક્લેટ પરીક્ષાનો ઉપયોગ કરે છે. આમ 2 દિવસીય દીવની મુલાકાત દરમિયાન 23 સભ્ય NLUના કુલપતિઓ દીવની સુંદરતા અને સ્વચ્છતા નિહાળી અત્યંત પ્રભાવિત થયા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવા.